एक तरफ समग्र देश में वंटार प्रवृत्तिओ थई रही होवाना आक्षेपो वारंवार हिंदू संगठनों द्वारा करवामां आवी रह्या छे, त्यारे तापी जिल्लाना सोनगढ़ तालुकामां एक ख्रिस्ती पादरीए पोताना पत्नी अने बे बाळको होवा छतां एक युवती साथे लग्न करी लेता होबाळो मच्यो। તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં એક ખ્રિસ્તી પાદરીએ પોતાની પત્ની અને બે સંતાનો હોવા છતાં એક યુવતી સાથે લગ્ન કરી લેતા હોબારો મચ્યો છે। આજે આ પાદરીની પત્નીએ પોતાના પરિવાર સાથે ચર્ચ પર પહોંચી જતાં મામલો બિચક્યો હતો અને પાદરીએ પત્નીને માર મારતા ઉશ્કેરાયેલા લોકોએ પાદરીને મેથીપાક ચખાડ્યો હતો। જો કે પાદરી અને તેની પ્રથમ પત્ની તેમજ સાસુને સારવાર માટે સોનગઢની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે, ત્યારે પ્રથમ પત્નીએ પોલીસ સમક્ષ ન્યાયની દુહાર લગાવી છે। સોનગઢ તાલુકાના ટોકરવા ગામે રહેતી શીલાબેન વિષ્ણુ ગામિત, જેઓએ વિષ્ણુભાઈ ગામિત સાથે 20 વર્ષ અગાઉ લગ્ન કરી ટોકરવા ગામે પતિને ત્યાં જીવન ગુજારતા હતા, ત્યારબાદ થોડા સમય અગાઉ થઈ વિષ્ણુ ગામિતે બીજી યુવતીને પ્રેમજાળમાં ફસાવી 1 અઠવાડિયા અગાઉ બીજા લગ્ન કર્યા હોવાનું તેઓની પત્નીને જણાવ્યું હતું। જ્યારે વિષ્ણુ ગામિત ખ્રિસ્તી ધર્મના પાસ્ટર પાદરી હોવાના નાતે દર રવિવારે ધર્મની મિટિંગ લઈ રહ્યા હતા, તે વેરાએ તેઓની પત્ની શીલા ગામિતે તેઓને બીજા લગ્ન કેમ કર્યા હોવાનું પૂછપરછ કરતા વિષ્ણુ ગામિત તેની પત્ની અને સાસુ ઉપર ઉશ્કેરાઈ જઈ મારામારી કરવાનું કૃત્ય કરતા પત્નીના સ્વજનોએ વિષ્ણુને ઢોર માર માર્યો હતો, જ્યારે પતિને દવાખાને સારવાર અર્થે લઈ જવાયો હતો। જે બાબતે શીલા ગામિતે સમગ્ર ઘટનાની લેખિત ફરિયાદ કરતા સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તાપી જિલ્લો એટલે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો। આ વિસ્તારમાં સરકારની યોજનાઓ અને સુવિધાઓ પહોંચે તે પહેલાંના આ વિસ્તારો મશીનરીઓ સેવા માટે ઉતરી હતી। તે સમયે ગરીબ અને ભોરા આદિવાસીઓની સેવામાં ઉતરી આવેલા સેવાધારી ખ્રિસ્તી મશીનરીઓની પાદરીઓ આ વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર ખૂબ જ સેવા ઉપર અસરી હતી, જેથી આ વિસ્તારમાં ઘણા આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો છે। બાદમાં સમય જતાં આ વિસ્તારના કેટલાક સ્થાનિક લોકો પાદરી તરીકે આ ખ્રિસ્તી મશીનરીઓમાં જોડાયા અને અનેક મંડળીઓની રચના થઈ, ત્યારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે પણ આ વિષ્ણુ ગામિત નામનો પાદરી પોતે પાદરી હોવાનું અને બીમાર દર્દીઓને પ્રાર્થના કરી સાજા કરતો હોવાનું જણાવતો હતો। ત્યારે દિન દુખિયાઓ આ પાદરી વિષ્ણુ ગામિત પાસે રવિવારે તેમજ બુધવારે પણ દર્દીઓને સાજા થવાની પ્રાર્થના સભા કરતો હોવાનું તેની પાસેથી મેળવેલા વિઝિટિંગ કાર્ડ પરથી લખી રહ્યું છે। ત્યારે આ પાદરી વિષ્ણુ ગામિત દ્વારા અનેક લોકો સાથે પોસ્ટર અને સેવકના નામે 2 નંબરના ધંધા કરતો હોય અને સારી છોકરી જોઈ તેના પર નજર રાખવી અથવા પૈસા પડાવતો હોય અને લોકોને ભરમાતો હોવાનો આક્ષેપ બીજા પાદરીઓ કરી રહ્યા છે। સમાજને ખોટા રસ્તે દોરી લઈ જનારા અને આવા કર્મ કરનારા પાસ્ટરને કહેવાય અને વૈભવી જિંદગી જીવતા પાદરી વિષ્ણુ ગામિત સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને આવા લોકોને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી રહ્યા છે। માંગતો ન હતો, મને ખાદ ખરાકી કે પૈસા આપતો ન હતો, મને ધાક ધમકી આપતો હતો। એણે બીજી છોકરી જોડે સંબંધ બાંધ્યો, પછી હું કહેવા ગઈ એને હું કામ આવું કરે તો એ મને મારઝૂડ કરવા માંગતો હતો, પરંતુ હું ચૂપ રહી। એણે 1 અઠવાડિયું અગાઉ એણે કોર્ટમાં મેરેજ કરી લીધા, પછી મને ખબર મળી ત્યારે મેં કીધું કે શું કામ તે આવું કામ કર્યું, મને પૂછ્યા વગર તે શું કામ આવું કર્યું, તો એણે મને મારી મમ્મીને પણ મારી, તો મારી બેનપણી એ અમારા મમ્મીને છોડાવવા ગઈ ત્યારે મારી બેનપણીને પણ માર્યું, ત્યારે મમ્મીને 108 અમને લેવા આવી, પછી અમે એમને પણ મારવામાં આવ્યો અને મારી મમ્મીને। હેમંત રાણા, ZX TV, તાપી। મેરા નામ વસંતભાઈ જસવંતભાઈ ગામિત હૈ, મેં ધુમદા ગાંવ કા સરપંચ હું। અરે મેં ભી એક ખ્રિસ્તી સમાજ મેં સે આ રહા હું ઓર યે પાસ્ટર બન કે જો ટકરવા કા વિષ્ણુભાઈ કરકે નામ હૈ વો
बन के बैठा है। पास्टर नहीं है, वो काला धंधा करने वाला है। और ऐसा आदमी का ये चर्च चलाना भी अच्छा नहीं है। ऐसा आदमी, ये आदमी ने गलत किया है लड़के के साथ, ये आदमी समाज के साथ गलत किया है। तो दूसरा जो हमारा ख्रिस्ती समाज है उन पे भी बुरा असर पड़ रहा है। इसीलिए हम ख्रिस्ती समाज से, ख्रिस्ती समाज होके मैं बोल रहा हूँ कि ऐसा आदमी को, ऐसा पास्टर को सजा होनी चाहिए। इसने क्या किया है पास्टर ने, क्या किया? इसने दूसरी शादी किया है, दूसरी शादी एक हफ्ते के पहले लेके आया है घर पे। अगली पत्नी के साथ में झगड़ा हुआ, अगली पत्नी को भी वो मार झोड़ कर रहा था। हाँ, वो मार झोड़ हुआ, फिर उसके बाद में पुलिस स्टेशन में फरियाद भी लिखवाई है।